બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયન્તિ યોગિનઃ કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નમઃ. ધ્યાનમૂલય ગુરુર્મૂર્તિ પૂજામૂલય ગુરુપદમ મંત્રમૂલય ગુરુર્વાક્યમ મોક્ષમૂલય ગુરુ કૃપા. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરા ગુરુર્સાક્ષાત્ પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમ પ્રભું નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. યા દેવી સર્વભૂતેષુ વાણી રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. મનોજવમ્મા ઋતતુલ્યવેગમ જીતેન્દ્રિયં બુદ્ધિમતાં વાતાત્મજં વા નરયોતમુખ્યં શ્રીરામદૂતં શરણં પ્રપદ્યે. શ્રીરામદૂતં શરણં પ્રપદ્યે. અરવિંદે નપદારવિંદમ મુખારવિંદે વિનિવેશયંતમ વટસ્ય પત્રસ્ય પુટે શયાનમ બાલં મુકુંદ મનસા સ્મરામિ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. જિહવેતિ બસ્વા મૃતમે તદેવ ગોવિંદ દામો ધરમા ઘરેતિ. વિકરે તુકામા ખિલ ગોપ કન્યા મુરારી પાદ પિતચિતૃતિ. દર્યાદિકમ્મ હવસાદવોચ ગોવિંદ દામો ધરમાધવેતિ. ગૃહે ગૃહે ગો ભવધુ કદમ સર્વે મિલેત્વા સમયાવ્યયોગમ.
पुण्यानि नामा निपठन्ति नित्यं गोविन्द दामोदर माधवेति सुखं सयाना निलये निजेपि नामानि विष्णो प्रवदन्ति मृत्युया ते निश्चितं तन् मयतां व्रजन्ति गोविन्द दामोदर माधवेति जिहवे सदेव भज सुन्दराणि नामानि कृष्ण समनोहराणि समस्तभक्ता दिविनाशनानि गोविन्द दामोदर सुखावसाने इदमेव सारं दुखावसाने इदमेव ज्ञेयं देहावसाने इदमेव जाप्यं गोविन्द दामो माधवेति श्रीकृष्ण राधा वर गोकुलेश गोपाल गोवर्धन नाथ विष्णु जिहवे विमस्वा हृतमे तदेव गोविन्द दामोदर माधवेति श्री गोविन्द दामोदर माधवेति राम रामाय नमः श्री सीताय नमः वडीवाडा दादाय नमः बोलो श्री भागवत महापुराण की जय। हृदय ने आ देह ने पवित्र करवा माटे बे मिनिट हरिनाम संकीर्तन करी अने देवी एवी परमात्मा ने रामचरित्र मानस ने अपने आगल वधारशु। बे मिनिट सर्व भक्तों तालियोना नाद साथे हरिनाम संकीर्तन श्री राधे गोविंद भज मन श्री राधे श्री राधे गोविंद भज मन श्री राधे राधे श्री राधे गोविंद भज मन श्री राधे हा गोविंद भाई राधे गोविंद भज मन श्री राधे जय जय राधे श्री राधे जय जय राधे आओ भाइयो पण भाइयो हरेश भाई भाई नाम बधाने आवडता बधे श्री राधे जय जय राधे श्री राधे जय जय राधे गोविंद राधे गोपाल राधे गोविंद राधे गोपाल राधे गोविंद राधे गोपाल राधे गोविंद राधे गोपाल राधे श्री राधे जय जय राधे श्री राधे
રાધે જય જય રાધે રાધે ગોપાલ રાધે ગોવિંદ રાધે ગોપાલ રાધે 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 બોલો શ્રી રાધે જય જય રાધે રાધે શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે જય રાધે રાધે જય જય બધા સાથે ગાન પણ કરતા જજો શ્રી રાધે જય જય રાધે શ્રી રાધે જય જય રાધે ગોવિંદ રાધે ગોપાલ રાધે ગોવિંદ રાધે 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 ઓ રાધે 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 બોલો શ્રી રાધે જય જય રાધે શ્રી રાધે જય જય રાધે શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી 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 રાધે શ્રી રાધે જય જય રાધે શ્રી રાધે જય જય રાધે ગોવિંદ રાધે ગોપાલ રાધે ગોવિંદ રાધે રાધે જય જય રાધે આવે કે શ્રી રાધે જય જય રાધે શ્રી રાધે જય જય રાધે રાધે જય જય રાધે ગોવિંદ રાધે ગોપાલ રાધે ગોવિંદ રાધે ગોપાલ રાધે 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 બોલો શ્રી રાધે જય જય રાધે શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે રાધે ભજ મન શ્રી 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 રાધે કમલની અંદર બિરાજમાન આત્માને વંદન સર્વ ભક્તોને જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જય માતાજી જય ભોળાનાથ મહાદેવ હર ઓમ સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાર દિહે તવે તાપત્રય વિનાશાય
શ્રીકૃષ્ણાય વયમ નમઃ. સતચિત અને આનંદ પરમાત્માના સ્વરૂપ છે. વિશ્વની ઉત્પત્તિ કરવી, આ બ્રહ્માંડનું ભરણ પોષણ કરવું અને અંતે આ સૃષ્ટિને લઈ પમાડવી, આ ત્રણ પરમાત્માના કાર્યો છે. ત્રણ તાપનો જે વિનાશ કરે છે, આદિ દૈવિક, આદિ ભૌતિક અને આધ્યાત્મિક. દુઃખના પણ ત્રણ પ્રકાર છે, આદિ, વ્યાધિ, ઉપાધિ નો નાશ કરવા વાળા હે પરબ્રહ્મ નારાયણ શ્રી કૃષ્ણચંદ્ર, અમે આપના ચરણોમાં વંદન કરીએ છીએ. પવિત્ર ચરિત્ર છે પરમાત્માની ગાથા. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને ગંગાજીને નદીના તટ પાસે દિવ્ય કથાનું ગાન કરાવે છે. સાત દિવસમાં મુક્તિ, ચતુર્થ દિવસનો આરંભ થઈ ગયો છે. પ્રાતઃકાલના સત્રમાં જોયું આપણે, સાક્ષાત ભગવાન રામચંદ્ર નું પ્રાગટ્ય થયું, આખું અવધ આનંદમાં છે. દશરથજીને ચાર ચાર સંતાનોનો જન્મ થયો. માં કૌશલ્યાના ઉદરથી રામચંદ્રજીનું પ્રાગટ્ય થયું. સુમિત્રાના ઉદરમાંથી લક્ષ્મણજી મહારાજનું પ્રાગટ્ય થયું. અને દેવી કઈ કઈ ના ઉદરમાંથી ભરત અને શત્રુઘ્નનું પ્રાગટ્ય થયું છે. આજે આનંદ સમાતો નથી દશરથ મુનિ. આમ તો રામાયણ છે એ ભાગવતજીમાં બહુ સૂક્ષ્મ કથા બતાવી છે, કારણ કે રામાયણ તો નવ દિવસની કથા છે, પણ અહીંયા તો સૂક્ષ્મ કથા વર્ણવી છે. રામની બાળલીલા તો બહુ સહજ છે, એવો ભોળો છે રામ, કોઈ દિવસ માને હેરાન કર્યા નથી, કોઈ દિવસ માને પજેવા નથી, પ્રત્યેક વ્યક્તિને પ્રેમ આપે છે. જોજો, બીજાને જો પ્રેમ આપશો ને તો પ્રેમ પ્રાપ્ત થશે. અને પ્રેમ આપનારો સર્વેશ્વરને બહુ ગમે છે. સર્વ સાથે પ્રેમ કરો, આનંદ કરો. ક્રોધને લેશ માત્ર સ્થાન મે, બીજાને સુખી કરવાની ભાવના વાળો કોઈ દુખી થતો. રામચંદ્ર મોટા થવા લાગ્યા, દિવસે અને દિવસે મોટા થવા લાગ્યા. વશિષ્ઠ ઋષિના આશ્રમમાં હવે ભણવા માટે જવા માટે તૈયાર થયા છે. ઈશ્વર પણ બતાવે છે, પૃથ્વી પર હું પણ અવતાર ધારણ કરું ને તો મારે પણ યોગ્ય સદગુરુની આવશ્યકતા છે. ગુરુ ગ્રહ ગયા પઠન રઘુરાઈ, ગુરુ ગ્રહ અલ્પ કાલ સબ વિદ્યા પાઈ, અલ્પ કાલ સબ વિદ્યા પાઈ, ગુરુ ગ્રહ ગયા ભૂપઠ રઘુરાઈ, ગુરુ ગ્રહ ગયા ભૂપઠ રઘુરાઈ. સંસારની માયામાં ઈશ્વરને આવ્યા, ઈશ્વરને આવ્યા પણ જી પણ સદગુરુની આવશ્યકતા છે. શાસ્ત્ર બતાવે છે, જાય સહસ શ્વાસ
શ્રુતિ નારી સો પ્રભુ પઠાય કૌતુક ભારી શ્રી રામ જય રામ જય જય રામ 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 શ્રી રામ જય જીવન સરળ થોડાક સમયની અંદર સઘળી વિદ્યાને પ્રાપ્ત કરી છે રામચંદ્રે અને જીવન પણ કેવું ચાલશે ફાવશે ભાવશે ગમશે પૂજ્ય ડોંગરેજી બાપા ડોંગરેજી મહારાજ કહેતા કે જીવનમાં આ ત્રણ નિયમ જો આવી જાય ચાલશે ફાવશે ભાવશે તો જીવન છે ધન્ય બની જાય સાથે સાથે કહેતા કે પુરુષો જો વ્યસન મૂકી દે અને બેનો ફેશન મૂકી દે તો પણ આ ભારત દેશનું દેણું છે એ એક વર્ષમાં સમાપ્ત થઈ જાય હવે તો ફેશન નો જમાનો આવ્યો છે હવે તો જોવા જવું હોય ને તો મોઢું ધોઈ ને જોવા જવું છોકરાઓ જોવા જાય ને પેલા મોઢું બે જણા ધોઈ ના આમાં ઘરે આવે પછી ખબર પડે ડોસી ભટકી ગઈ જીવન રામજીનું સરળ છે ચાલશે ભાવશે ભાવશે વિશ્વામિત્ર યજ્ઞ કરે મારીચ સુબાહુ જેવા રાક્ષસો છે એ યજ્ઞ નો વિધ્વંસ કરવા માટે આવે અને જેવા આજ રાક્ષસો વિધ્વંસ કરવા માટે યજ્ઞ નો આવે હવે તો બહુ મોટો યજ્ઞ વિશ્વામિત્ર ને કરવો છે વિચાર કર્યો જો રામ અને લક્ષ્મણ આ યજ્ઞની રક્ષા કરશે તો સારી રીતે યજ્ઞ સંપન્ન થશે અને એ જ સમયે વિશ્વામિત્ર પધાર્યા છે દશરથ મુનિના આશ્રમની અંદર દશરથ મુનિના રાજદરબારીમાં અસુર સમૂહ સતાવહી મોહી મે યાચન આયુ રૂપ દોહી અનુજ સમેત રઘુનાથ નિશિચર બધ મે સ્વાગત કર્યું છે વિશ્વામિત્ર નું પધારો ધન્ય ઘડી ધન્ય ભાગ્ય આજ મારા આંગણે આપ પધાર્યા આગમન નું કારણ બતાવ્યું છે આગમન નું કારણ દર્શાવ્યું કે અમે મોટો યજ્ઞ કરીએ છીએ અને આ યજ્ઞમાં જો રામ અને લક્ષ્મણ જો ચોકી પેરો કરે તો અમારો યજ્ઞ છે સિદ્ધ થાય તો જો દશરથ મુનિને પાસે પ્રાણ માગી શકે પ્રાણ આપી શકે પણ રામ ન આપી શકે જેમ શરીરનું મહત્વ અંગ હૃદય છે હૃદય વગર દેહ છે ટકી ન શકે એવી જ રીતે દશરથ મુનિ નો જો કોઈ પ્રાણ હોય ને તો એ રામ હતા હે વિશ્વામિત્ર
તમને તો ખબર છે બહુ મોટી ઉંમરે મને સંતાનની પ્રાપ્તિ થઈ છે, એમાં મારો રામ એની વગર તો હું એક ક્ષણ ન રહી શકું. દશરથ પ્રાણ આપી શકે પણ રામ ના આપી શકે. જગતમાં રામ જેવો પુત્ર થયો નથી અને દશરથ જેવો પિતા થયો નથી. છેલ્લા શ્વાસ સુધી દશરથજી અને રામનું સ્મરણ કર્યું છે. એ વખતે જનકપુરીથી સીતાજીના સ્વયંવરની કુમકુમ પત્રિકા આવી છે. રામ લક્ષ્મણ અને વિશ્વામિત્ર જનકપુરી જવા માટે નીકળ્યા છે. રસ્તામાં અહલ્યાનો ઉદ્ધાર કર્યો. વિશ્વામિત્રે રામને આજ્ઞા કરી કે શિલાનો સ્પર્શ કરો અને શિલાને સ્પર્શ કરતા જ આ શિલામાંથી ગૌતમ નારી શ્રાપ બસ ઉપલ દેહ ધરીધી ઋષિ પત્ની પ્રગટ થઈ છે. પ્રાર્થના કરી છે જેમ લાકડી જમીન ઉપર પડે, દંડ જમીન ઉપર પડે, પરમાત્મા રામચંદ્રના ચરણોમાં પડ્યા છે. મારા પતિએ મને શ્રાપ નથી આપ્યો, અભિશાપ આપ્યો છે. આપના દર્શન કરવા હોય તો સાત સાત જન્મોનું પુણ્ય ભેગું કરવું પડે, છતાંય આપના દર્શનની પ્રાપ્તિ થતી નથી, પણ મારા પતિના શ્રાપને કારણે આપના દર્શનની પ્રાપ્તિ થઈ છે. પૂર્વ જન્મમાં ગૌતમ ઋષિના પત્ની છે, ઇન્દ્રની સાથે કામેચ્છાની ઈચ્છા જાગૃત થઈ છે. ને એ જ સમયે શ્રાપ આપ્યો, જા જળ જેવી શિલા બની જા, ક્ષમા માગી. ભગવાને ગૌતમ ઋષિ આશીર્વાદ આપ્યા છે કે જ્યારે રામાવતાર પૃથ્વીની અંદર થશે ત્યારે તારો પણ એમના દર્શન માત્રથી ઉદ્ધાર થશે. ત્યારબાદ આગળ જતા વિદેહ નગર રાજા જનકના આંગણે રામ લક્ષ્મણ અને વિશ્વામિત્ર પધાર્યા છે. વિશ્વામિત્ર જનકની મુલાકાત થઈ, દ્રષ્ટિ કરી રામ લક્ષ્મણ સામે, કીધું કે આ છે કોણ રાજકુંવર? વિશ્વામિત્ર કે એક કામ કરો, તમે જ ઓળખી લ્યો કોણ છે. જનક કહે છે કે આમ તો મારું મન ક્યાંય આકર્ષાતું નથી, ઈશ્વર સિવાય મારું મન કોઈ દિવસ ક્યાંય આકર્ષાતું નથી. મને તો એવું લાગે છે કે વેદો જેને નેતિ નેતિ કહે છે એ જ પરબ્રહ્મ નારાયણ લાગે છે. વાતને ટાળી છે કે ના, આ તો દશરથના પુત્ર છે, અવધપતિ રામ અને લક્ષ્મણ છે. જોજો જનક છે ને ખૂબ બુદ્ધિમાન. એ સમયની અંદર તમામ ધર્મના નિર્ણયો છે ને જનકના દરબારમાં થતા. એક એવો પ્રશ્ન પણ ચાલતો કે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સંત કોણ? એમાં બે નામ ચાલતા, સુખદેવજી મહારાજ અને દેવર્ષિ નારદ. પણ આ બે માંથી શ્રેષ્ઠ કોને કહેવા ને એ જનક પણ નક્કી ન કરતા. એમના પત્નીએ કીધું ચિંતા ન કરો, એક ક્ષણની અંદર હું નક્કી કરી દઉં કે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સંત કોણ છે. ત્રણ ગાદી બિછાવવામાં આવી, આસન બિછાવવામાં આવ્યું. દેવર્ષિ નારદને બોલાવવામાં આવ્યા, એક આસન પહેલું દેવર્ષિ નારદને આપ્યું છે, વચ્ચેનું આસન ખાલી રાખવામાં આવ્યું અને એક આસન સુખદેવજી મહારાજને આપ્યું છે. અને બરોબર વચ્ચે જનકાશ્ય પત્ની બિરાજમાન થઈ ગયા છે. દેવર્ષિ નારદ ઉભા થયા, નારાયણ નારાયણ. દેવીએ કીધું છે કે આ જગતનો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સંત હોય, વૈરાગીમાં વૈરાગી સંત હોય તો છે સુખદેવજી મહારાજ. દેવર્ષિ નારદને હજી ખબર છે કોણ સ્ત્રી છે અને કોણ પુરુષ છે. જ્યારે સુખદેવજી મહારાજને કોણ સ્ત્રી કોણ પુરુષ
પ્રત્યેક જીવ પરમાત્મા સ્વરૂપ છે. ઉતારા આપવામાં આવ્યા છે. બીજો દિવસ થયો, પ્રાતઃ કાલ થયો. વિશ્વામિત્ર શાલિગ્રામની પૂજા કરતા હતા. પૂજા માટે ફળ તુલસી લેવા રામ લક્ષ્મણ ને બગીચામાં મોકલા. અને આ બગીચાની અંદર સૌ પ્રથમ 16 સખીઓની સાથે દેવી જાનકીજી પધાર્યા છે. અને ભગવાન રામચંદ્ર અને સીતાદેવી નું પ્રથમ દ્રષ્ટિ મિલન થયું છે. ગિરિજા પૂજન જનની પટાઈ સંગ સખી સબ સુવા સંગ સખી સબ સુભગ સયાની અવસર સીતા બગીચાની અંદર ભગવાન શ્રી રામચંદ્ર એ દેવી સીતાની પ્રથમ દ્રષ્ટિનું મિલન થયું. એકની ટચથી બંને સામ સામા દર્શન નિહાળી રહ્યા છે. ભાગવત કે રામાયણ માં નહીં પણ અન્ય અન્ય ક્યાંક જગ્યાએ ઉલ્લેખ છે કે આ સમયે રામજીના દર્શન કરતાની સાથે દેવી જાનકીજીએ ભવાનીને પ્રાર્થના કરી. હે ભવાની, તુલસીદાસ કૃત રામાયણની અંદર આ વર્ણન છે, અન્ય રામાયણમાં વર્ણન નથી. હે ભવાની, મારી સામે જે સ્વરૂપ મોહક સ્વરૂપને નિહાળું છું એ જ મને પતિ તરીકે પ્રાપ્ત થાય. બે હાથ જોડી અને ભવાનીને યાદ કર્યા છે. જય જય ગિરિવર રાજકિશોરી જય મહેશ મુખચંદ્ર ચકોરી રામ સિયા રામ સિયા રામ જવદ નસડાન જગત જનની દામિની દુતિ ગાતા રામ સિયારામ સિયારામ જય જય રામ સિયા રામ સિયા રામ જય જય રામ રામ સિયા રામ સિયા રામ જય જય રામ. હે ભગવતી ભવાની, મારી સ્વામે જે મોહક સ્વરૂપ છે એને મને પતિ તરીકે પ્રાપ્ત થાય. આ બાજુ જનકે પોતાની એક ને કુત્રી દેવી સીતાદેવીનું સ્વયંવર રચ્યો છે. રાક્ષસ લગ્ન, પિશાચ લગ્ન, ગાંધર્વ લગ્ન આ બધા લગ્નના પ્રકારો છે. પોતાનું શૌર્ય બતાવી અને વિવાહ કરવાની ક્ષત્રિયોની અંદર એક અનોખી પરંપરા હતી.
દેશ વિદેશ થી વીરો ને બોલાવ્યા છે. આ સભામાં રાવણ પણ બિરાજમાન છે. સૌથી ઊંચા આસને રાજા જનક બિરાજમાન છે. આ સભામાં વિશ્વામિત્ર ની સાથે રામ લક્ષ્મણ પણ બિરાજમાન છે. દેશ વિદેશ થી આવેલ સમસ્ત વીરો નું હું વિદેહ જનક આપનું હાર્દિક સ્વાગત કરું છું. મારી એક ને એક દીકરી નામ છે જાનકી. આ બરોબર મધ્ય ભાગ ની અંદર જે શિવ ધનુષ્ય છે, આ શિવ ધનુષ્ય મારી દીકરી જયારે 3 વર્ષની હતી ને ત્યારે ઘોડો 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 કરીને રમતી. જે કોઈ વીર આ શિવ ધનુષ્ય નો ભંગ કરશે એની સાથે હું મારી પુત્રીને ભરણાવીશ. પોતાના શક્તિનું પ્રદર્શન કરવા માટે એક પછી એક વીરો આવવા લાગ્યા. એક પછી એક વીરો આવવા લાગ્યા છે. મધ્ય ની અંદર જે શિવ ધનુષ્ય છે એને ઉઠાવવા માટે બળ નો પ્રયોગ કરે, પણ ઉઠાવવાની વાત તો ક્યાં કરવી. એના સ્થાન થી એક ક્ષણ પણ આ શિવ ધનુષ્ય ખસતું નથી. એક પછી એક વીરો પોતાનું શૌર્યના દર્શન કરવા માટે તત્પર થયા છે. કોઈ થી આ શિવ ધનુષ્ય નો ભંગ થતો નથી. આ સભાની અંદર રાવણ પણ છે. બધાને એમ થયું કે રાવણ થી અવશ્ય શિવ ધનુષ્ય ઉઠાવી લેશે, કારણ કે શિવ નો ઉપાસક છે. પોતે પોતાનો જય જયકાર કરવા લાગ્યો, રાવણ કી જય હો, રાવણ કી જય હો. આ બાજુમાં પાર્વતીએ મહાદેવને કીધું કે મહાદેવ, આ તમારા ભગતને બહુ અભિમાન આવ્યું છે, કાંઈક એવું કરો કે આ શિવ ધનુષ્ય ઉઠાવી શકવો ન જોઈએ. નંદી આદિ ગણોને ભગવાન મહાદેવે આજ્ઞા કરી કે જાઓ, સૂક્ષ્મ રીતે હવા સ્વરૂપે આ શિવ ધનુષ ઉપર બિરાજમાન થઈ જાઓ. શિવ ધનુષ્ય ઉપર બિરાજમાન થઈ જાઓ. રાવણ આવ્યો છે, મહાદેવને પ્રાર્થના કરે છે અને શિવ ધનુષ્ય ભંગ કરવાની તૈયારી કરે છે, પણ રાવણ પણ આ શિવ ધનુષ્યને એના સ્થાનથી ખસાવી શકતો નથી. અને આખી સભા છે ખડખડાટ હસવા લાગી. મુખ છે નીચે ઝૂકું ગયું છે. એક વખત પ્રયત્ન કર્યો, બે વખત પ્રયત્ન કર્યો, અને હવે રાજા જનક ક્રોધાયમાન થયા છે. અરે વીરો, મને એવું લાગે છે કે આ ધરતી છે ને ક્ષત્રિય વિહોણી થઈ ગઈ હોય એવું લાગે છે. વીરતા ખતમ થઈ ગઈ કે શું? આ શિવ ધનુષ્ય મારી દીકરી જયારે 3 વર્ષની ઉંમર હતી આ શિવ ધનુષ્ય ને ઘોડો ઘોડો કરી રમતી. આપ જેવા યોદ્ધાઓ આ શિવ ધનુષ્ય ને સ્થાન થી ખસાવી શકતા નથી. મને લાગે છે હવે વીરો આ ધરતી માં રહ્યા નથી. ને એ જ સમય લક્ષ્મણજી ઉભા થયા. એ ખબરદાર જનક, જ્યાં સુધી આ સભામાં દશરથ પુત્ર રામ બિરાજમાન હોય ત્યાં સુધી કાયરતાની વાતો ન કરવી. લક્ષ્મણજી નો હાથ પકડ્યો છે રામચંદ્ર અને આંખ થી આજ્ઞા કરી છે, બેસી જાઓ, સસરાય ને પહેલેથી ડખો ન હોય. લક્ષ્મણજી નીચે બેસી ગયા. વિશ્વામિત્રએ દ્રષ્ટિથી આજ્ઞા કરી છે,
આખી જ સભા વિચાર કરે છે કે રાવણ જેવા યોદ્ધાઓ શિવ ધનુષ્યને ઉઠાવી ન શક્યા, બાળક શું ઉઠાવી શકશે? પણ ઉત્સુકતા જાગી છે વીરતાની વાતો સાથે. અને એ જ સમયે રામ ભજ હું વચાપા ભેટું તાત જનક પરિતાપા, શ્રીરામ જય રામ જય જય રામ, શ્રીરામ જય રામ જય જય રામ. ભગવાન રામચંદ્ર શિવ ધનુષ્ય તરફ જવા માટે પ્રસ્થાન કર્યું છે. બરોબર શિવ ધનુષ્યના મધ્ય ભાગની અંદર બિરાજમાન થઈ આકાશમાં દેવતાઓ રામચંદ્રના સ્વયંવરને જોવા માટે અવકાશ માર્ગની અંદર દેવતાઓ છે એની ભીડ વધવા લાગી. ભગવાનને વધાવવા માટે પુષ્પ ચોખા લઈ અને દેવતાઓ આકાશમાંથી તૈયાર થઈ ચૂક્યા છે. ક્ષણ રામ મહત ગણ તોરા ભયું ભુવન ભરી ઘોર કઠોરા, શ્રીરામ જય રામ જય જય રામ, શ્રીરામ જય રામ જય જય. મહાદેવની પ્રાર્થના કરી છે, નમામિ સમીશાન નિર્માણ રૂપમ વિભુવ્યાપકમ બ્રહ્મ વેદ સ્વરૂપમ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરૂહમ ચિદાકાશમાકાશવાસમ ભજે. ત્રંબકમ યજામહે સુગંધિ પુષ્ટિવર્ધન ઉર્વારૂપી વંદના મૃત્યુર્મુખ્ય મામલદા. મહાદેવને વંદના કરી બે હાથ વડે શિવ ધનુષ્યને ઉઠાવ્યું છે. સભામાં જય જયકારનો નાદ થયો. રામચંદ્ર ભગવાન કી જય, રામચંદ્ર ભગવાન કી જય, રામચંદ્ર ભગવાન કી જય. એક ક્ષણો જમણા પગે એક ક્ષણો દબાવ્યો છે સાહેબ. જેમ નાનું બાળક સાવરણાની જેમ સળીની સાવરણાની સળીને જેમ બે હાથે તોડી નાખે એમ અખંડ બ્રહ્માંડના નાયક રામચંદ્રએ શિવ ધનુષ્યનો ભંગ કર્યો છે. આકાશમાંથી દેવતાઓ પુષ્પની વૃષ્ટિ કરી બનાવે છે. બોલીએ શ્રી શિયાવર રામચંદ્ર ભગવાન કી જય. દેવતાઓ પુષ્પની વૃષ્ટિ કરી વગાવે છે. હાથમાં રહેલી માળા છે, હાથમાં રહેલી માળા એ રામચંદ્રના ગળામાં પહેરાયેલી છે. દિવ્ય એવો જય જયકારનો નાદ થયો. જનક રાજાના સેવકો કુમકુમ પત્રિકા લઈને આવ્યા છે. દશરથજીએ પત્રિકા વાંચી આનંદ થયો, હૃદય ભરાય. રામ લખન ઉર કરબર ચીઠી કહતન રહી થઈ ખાટી મીઠી. સેવકોને નવ લખાનો હાર છે એ ગળામાંથી લઈ અને સેવકોને સમર્પિત કર્યો. સેવકોએ ના પાડી, ગમે તો કન્યા પક્ષથી છે, અમારે કઈ લેવાય. નાખી જાન જનકપુરી આવી ને નારદજીએ લગ્નનું મુહૂર્ત આપ્યું. માક્ષર સુદ પાંચમ ગૌરવ સમય. જાન આવી ક્યારે? તો કે ધનતેરસને દિવસે. અને જાન ગઈ ક્યારે? વસંત પંચમીને દિવસે. આ તો રઘુનાથજીના લગ્ન છે,
લગ્નમાં બહુ ખોફ ન રાખવી, ઉતાવળ બહુ ન કરવી. અમારે હવે નો સમય એવો આવ્યો છે ને, લગ્ન નું મહત્વ તો છે ને શૂન્ય. કઈ ધર્મ ધાર્મિક રીતે કોઈ મંત્રો ક્રિયા ભગવાનને પ્રાર્થના કરવાની રીતે લગ્ન તો સંપન્ન થઈ ગયા છે. હવે તો તમે જુઓ ને, લગ્ન સંસ્કાર છે કો આપણો, વિવાહ સંસ્કાર છે ને. આખા વિશ્વની અંદર, જે હિન્દુસ્તાનની અંદર આપણી હિન્દુ સંસ્કૃતિમાં જે વિવાહ સંસ્કાર થાય છે ને, આવા વિશ્વમાં ક્યાંય નથી થતા. આપણે ગૌરવ લેવા જેવી બાબત છે. પણ અત્યારે સમય થયો ઉલટો. ક્યારેક ક્યારેક તો એમ થાય, અહીંયા તુલસીદાસજી મહારાજે કીધું છે કે સ્ત્રીનું લગ્નમાં છે ને, સ્ત્રીનું સૌથી મોટું ઘરેણું કયું? શરમ છે ને, એ સ્ત્રીનું સૌથી મોટું ઘરેણું છે. હવે સ્ત્રી કન્યા ડિસ્કો કરતા કરતા માંડવે આવે, ઘોડે બેહીને આવે. હમણાં તો એવું થયું ને, લગ્નમાં વરરાજો બેઠો ઘોડા માથે, પાછી ત્યાં આગળ કન્યાને બેસે, અને એ પાછા માંડવામાં એ કે લઈ જવા છે. મેં કીધું ભાઈ આ ન કરાય, ન માને કોઈ. પછી એના કોઈક મિત્ર હતા, પેલા ફટાકડા ફોડે, એમાં ઘોડીની કાનમાં ફટાકડો ફોડ્યો, જે ઉલ્લા વર ને કન્યા બધા ડોક્ટરોને બોલાવવા પડ્યા. જોજો, આવું ધ્યાન રાખજો લગ્ન પ્રસંગમાં છે ને, બહુ ધ્યાન રાખજો. હવે ચાર ફેરા છે ને, એ વરરાજાને સ્ટ્રેચરમાં ફેરવવા પડ્યા. તત્કાલ લગ્ન માંથી હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો, પગની એક નસ ખેંચાઈ ગઈ. 3 કલાક અમે રાહ જોઈ, જાન રાહ જોવે, અને સ્ટ્રેચરમાં વરરાજાને લઈને આવ્યા, અને ખેસ ચૂંદડી આપી સ્ટ્રેચરમાં એક જણો અણવર પાછળથી ધક્કો મારે, તો અમારે હમણાં કથા હતી ને, અમારે યજમાન શ્રી આવ્યા, ભાઈ વિવાહ સંસ્કાર અમારે ધાર્મિક રીત રિવાજ પ્રમાણે કરવા હોય તો પેલું શું કરવું? એટલે મેં કીધું 8 જણામાં લગ્ન કરો, 8 કે 10 જણામાં લગ્ન સંસ્કાર કરજો. આ ધીમે ધીમે અમલ કરજો, અને થશે, થોડોક સમય વાર લાગશે. પછી ભલે રિસેપ્શન રાખો ત્યારે બધાને બોલાવ, પણ બની શકે ને જે લોકોને આપણા વિવાહ સંસ્કાર લગ્નની જે પદ્ધતિથી શાસ્ત્રોક વિધિથી જેમની ઈચ્છા હોય, એમણે અવશ્ય થોડાક માણસોમાં લગ્ન કરવા જોઈએ. અને એવા પણ છે, હમણાં બંને નવદંપતી ડોક્ટર છે અમારા વિસ્તારના, નક્કી કર્યું છે કેવલ 50 વ્યક્તિમાં જ મારે વિવાહ સંસ્કાર કરવા છે, અને વેદના મંત્રો શ્રવણ કરીને. એ દીકરીએ સાહેબ લગભગ 15 જેટલી દીકરીઓને મંગલાષ્ટકના સ્તોત્ર શીખવાડી અને તૈયાર કરી, અને જે વિવાહ સંસ્કારમાં લગ્નના ફેરા સમયે ફરતી દીકરીઓ જે મંગલાષ્ટકનો નાદ કરે, આ હૃદય આનંદિત થઈ ગયું કે નહીં, હજી સંસ્કારી દીકરીઓ પણ આ સમાજમાં છે. આપણા ધર્મને થોડુંક સન્માન આપજો. હવે તો એવું છે ને, સમયનું કોઈ મહત્વ નથી. મંડપ મુહૂર્તનો સમય હોય, પેલા આમાં કોઈ બ્યુટી પાર્લરનું કઈ કામ કરતા હોય તો ક્ષમા કરજો, રાત્રિના 2-3 વાગ્યાના મોકલી દે, હવે શું ચોપડતા હોય ભગવાન જાણે. સવારે 9 વાગ્યા સુધી અહીંથી ફોન કરે કે હાલો ક્યારે આવો છો, ક્યારે આવો છો, હજી થોડુંક બાકી છે. માત્ર 1 દિવસમાં હવે એમાં ભેંસને ગમે એટલો પાવડર લગાડો, એ કઈ ધોળી થોડી થાય. સાહેબ થોડુંક આમાંથી મુક્ત થજો, આવા આડંબરમાંથી મુક્ત થજો.
અરે કુદરતે જે આપણને દેહ આપ્યો છે, અને જો તમારે તેજ જતું હોય ને તો રોજ તમારા ઈષ્ટદેવ ની એક માળા તમારા ઈષ્ટદેવ ની સવારે છે ને નામ સ્મરણ કરજો સાહેબ, એક વર્ષ બાદ મને યાદ કરજો 100 માણસ માંથી તમે અલગ કરી આવશો, તમારું મુખારવિંદ નું તેજ છે ને એ અલગ થઈ જશે. પણ આવી વસ્તુમાંથી થોડાક મુક્ત થજો. ભગવાને જે શરીર આપ્યું છે, જે દેહ આપ્યો છે, એમાં જ મારે વિવાહ સંસ્કાર કરવા છે, આવો આગ્રહ રાખજો. વિવાહ સંસ્કાર હવે તો ઉતાવળ પણ એટલી થાય, આવે એટલે નાસ્તાની ઉતાવળ. આમાં મારે પટેલ સમાજ તો ઘણો છે, જેવા જ નાસ્તા થાય એટલે વરઘોડાની ઉતાવળ, જમી લે એટલે જવાની ઉતાવળ. અમારે પણ ક્યારેક ક્યારેક ધર્મ સંકટ થાય, થોડી થોડી વારે છે ને કોઈ કેવા આવે, દાદા હોપ રાખજો. એક જગ્યાએ તો વિવાહ સંસ્કાર હતા ને, બે પાંચ વખત આવ્યા કે દાદા હોપ રાખજો. એટલે મેં વળી બોલાવીને પૂછ્યું કે તમારે સંબંધી કોણ થયા, તમને જોયા નથી, આના પરિવારને ઓળખું તો છું. તો કે હું, મારે કઈ સંબંધી ન થાય, હું તો જમવા આવ્યો હતો. જમવા વાળા પણ છે સાહેબ. વાત છે વિવાહ સંસ્કારની, આપણા 16 સંસ્કારમાંનો એક સંસ્કાર છે વિવાહ સંસ્કાર. ખૂબ સુંદર વિધિ વિધાન છે એમાં, અને આ જગતનું શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ જો કોઈ પાત્ર હોય ને તો એ પણ છે દીકરી. કોઈ સંત કોઈ ઋષિ મુનિ તો ત્યાં સુધી લખે છે સાહેબ, પૂર્વ જન્મના 7 જન્મોના સાહેબ જયારે પુણ્યનો ભેગા થાય ને, પૂર્વના 7 જન્મોના પુણ્ય ભેગા થાય ને એને આંગણે સાહેબ એક દીકરીનો જન્મ થાય છે. એક દીકરીનો જન્મ જોજો. હમણાં છે ને લગભગ આપણા કેવલ ગુજરાત રાજ્યની અંદર વૃદ્ધાશ્રમનું સંખ્યા નક્કી કરવામાં આવી કે વૃદ્ધાશ્રમ કેટલા છે. આશરે ખાલી ગુજરાતમાં 5,000 જેવી સંખ્યા છે વૃદ્ધાશ્રમની. તો ઘણા સભ્ય સમાજના હોશિયાર વ્યક્તિઓ છે ને ભેગા થયા, એમાં પ્રશ્ન મૂકવામાં આવ્યો કે આ બધા જ વૃદ્ધાશ્રમ ને જો દૂર કરવા હોય તો કયું કર્મ કરવું. સાહેબ કોઈ શુભ ચિંતકે ખૂબ સારી વાત કરી કે દીકરીને જો મા બાપ સાથે રાખવાની છૂટ આપે ને તો 2 વર્ષમાં અડધા વૃદ્ધાશ્રમ બંધ થઈ જાય, એમાં કોઈ શંકા ને સ્થાન નથી. આ જગતનો સાહેબ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ પાત્ર છે દીકરી. ખૂબ દીકરીને સાચવજો, કારણ કે પૂર્વના સત્કર્મોનું જયારે ઉદય થયો હોય ને ત્યારે દીકરીનો જન્મ થાય છે આપણે આંગણે. પણ અત્યારે માણસો છે ને આપણે કંસ જેવા થઈ ગયા છે. કંસ તો સારો હતો, મોટી મોટી શિખા ધરાવતા હોય, ચોટી રાખતા હોય, હરિભગત કહેવાતા હોય, વૈષ્ણવ કહેવાતા હોય, ઠાકોરજીની રોજ સેવા કરતા હોય, ઠાકોરજીની પૂજા કરતા હોય, એમને આંગણે એક દીકરીનો જન્મ થયો હોય, બીજી દીકરી આવે, અને જો ખબર પડે કે એમના ઉદરમાં જો ત્રીજી દીકરી છે, બે દીકરીને ગર્ભમાં મરણને શરણ કરે છે. યાદ રાખજો સાહેબ, કંસે તો જેટલા જેટલા
દેવકી ના ઉદર માંથી જે બાળકો નો જન્મ થયા ને, જન્મ પછી અને મરણ ને શરણ કર્યા છે. આપણે તો કંસ કરતા પણ બેસ છીએ કે ને માના ગર્ભમાં ને ગર્ભમાં મરણ શરણ કર્યું છે. દીકરીનું પાત્ર છે ને, આમ તો ભાગ્યશાળી છે જેને ઘેર દીકરી છે. અને આપણે પણ યાદ રાખજો, દીકરીનો જન્મ થાય ને ઘરે એટલે પેંડા વેચજો. આમ તો પુરુષોને બહુ એવું કઈ હોય નહીં, પણ આ સાસુ છે ને એ બહુ જબરું પાત્ર છે. એક દીકરી આવી હોય, બીજી દીકરી આવે, જો ત્રીજી આવી હોય ને એ ખાહુનું મોઢું જો. ખબરદાર, તમે પણ એક દીકરી છો. અને આ તો કુદરતના હાથની વાત છે. જ્યારે જ્યારે આપણે આંગણે દીકરીનો જન્મ થાય ત્યારે પેંડા વેચજો, કારણ કે આ તો સદ ભાગ્યશાળી હોય ને. હવે બહુ દીકરાનું મહત્વ ન રાખતા, કારણ કે જેટલા જેટલા દીકરાઓ છે ને વૃદ્ધાશ્રમમાં ગણતરી કરી આવજો. કોઈને બે દીકરા હશે, કોઈને પાંચ દીકરા હશે, કોઈને સાત દીકરા હશે, એવા બધા માવતર છે ને વૃદ્ધાશ્રમમાં છે. પણ જેને ત્રણ દીકરીઓ છે ને એના માવતર વૃદ્ધાશ્રમમાં નહીં હોય. યાદ રાખજો. અને દીકરી આપણા આંગણે હોય ને, બે કુલને ઉજાડે, ત્રણ કુલને તારનારી છે. પોતાનું કુલ તારે, પોતાના સ્વસુરનું કુલ પણ તારે. આંગણાના તુલસીનો ક્યારો છે એનું નામ છે દીકરી. અઢાર અઢાર વર્ષ સુધી મા બાપની સેવા કરી હોય, આખો દિવસ બાપ હારી થાકીને ઘેર આવે ને, એટલે પેલો પાણીનો લોટો આપનારું સાહેબ કોઈ પાત્ર હોય ને તો એનું નામ છે દીકરી. દીકરી સાથે ખૂબ સમય પસાર કરજો, નહીતર ખબર નહીં પડે કે દીકરી કેમ મોટી થઈ ગઈ. 18 વર્ષની ઉંમર થશે અને જ્યારે વિવાહ સંસ્કાર પૂર્ણ થશે, વળાવવાનો ટાઈમ હશે ને ત્યારે ખબર પડશે, ઓહો હો હો, આ તો દીકરી મોટી થઈ ગઈ. જોજો, આપણે થાપા મારવાનો રિવાજ છે, આમાં બીજું કઈ છે નહીં. પણ દીકરી પિતાને કહે છે કે હે પિતાશ્રી, 18 વર્ષ સુધી તમારે ઘેરે મેં કામ કર્યું, તમારી સેવા કરી છે, પણ કદાચ ભવિષ્યમાં સંપત્તિના ઝઘડામાં મારો અંગૂઠો જોતો હોય ને તો એક અંગૂઠો નહીં, આ 10 હાથ આપું છું કે મારો 1 રૂપિયાનો ભાગ તમારી સંપત્તિમાં. આનું નામ છે દીકરી. છે આપણે પણ ઘેરે દીકરી સાસરે વહી ગઈ હોય, યોગ્ય સમય ફોન કરતા રહેવા, સારા સંસ્કારોનું સિંચન કરવું. સારા સંસ્કારોનું સિંચન કરવું, જઈ નોખી થાય એવા વિચારો ન આપતા. હવે તો પાટલી વેણું લગ્નમાં આપી દઈશ. દીકરીને યોગ્ય સમય સમાચાર પૂછજો, કારણ કે દીકરી ગમે એટલી દુઃખી હશે ને કોઈ દિવસ મા બાપને વાત નહીં કરે, મનથી વિચાર કરશે. એક દીકરીને સાસુ બહુ હેરાન કરે, બહુ હેરાન કરે. વિચાર કર્યો, ગમે ત્રાસ થયો છે, કરવું શું. મારા માવતરને જો વાત કરું ને તો દુખી થાય. એક કામ કરું, હવે આ દેહનો ત્યાગ કરી દઉં, આત્મહત્યા કરી લઉં. બરોબર નક્કી કર્યું છે, ત્રીજા માળેથી કૂદકો લગાવી અને આ દેહનો ત્યાગ કરી દઉં. બરોબર સીડી પર ચડીને આત્મહત્યા કરવાની તૈયારી થઈ ને એ સમય બાપનો ફોન આવ્યો છે. હે બેટા,
પણ આ જે દીકરીનો અવાજ છે ને, મા બાપ માવતર છે ને, દીકરીના અવાજ ઉપરથી નક્કી કરી લે કે મારી દીકરી સુખમય છે કે દુઃખમય છે. આજે અવાજ થોડોક મોળો જોયો છો કે બેટા, લાગે છે કે આજ કઈ તકલીફમાં હોય એવું. પણ યાદ રાખજે, સુખ અને દુઃખ છે ને એ તો જીવનનો ક્રમ છે. તડકા પછી છાંયો આવે ને છાંયા પછી તડકા આવે. કોઈ પણ સ્થિતિની અંદર જીવન હારી ન જતી. અને જ્યારે જ્યારે ખરાબ વિચાર આવે ને ત્યારે તારા માવતરનો વિચાર કરજે, એક ક્ષણ પણ અમે તારા વગર નહીં રહી શકીએ. સાહેબ આટલું સાંત્વતા, આટલા સાંત્વતાના શબ્દો એ છે, પેલી દીકરીની જિંદગી બચાવી લીધી છે. એ જ ક્ષણે એને મૃત્યુનો ત્યાગ કરી દીધો. દીકરી મારી લાડકવાણી, લક્ષ્મીનો અવતાર. દીકરી મારી લાડકવાણી, લક્ષ્મીનો અવતાર. એ સુવે તો રાત પડે ને જાગે તો સવાર. દીકરી મારી લાડકવાણી, લક્ષ્મીનો અવતાર. એ સુવે તો રાત પડે ને જાગે તો સવાર. ખૂબ સાચવજો દીકરીને, અને યાદ રાખજો. પણ સાથે સાથે આપણી ઘેર વહુ આવી છે ને, ઈ કોઈની દીકરી છે એ પણ યાદમાં રાખો. દરેક ભાભીની એવી ઈચ્છા હોય, દરેક નણંદની એવી ઈચ્છા હોય કે મારી ભાભી છે એ મારા મા બાપને ખૂબ સાચવે. પણ એ પોતાના માવતરને, પોતાના સાસુ સસરાને સાચવે એ મહત્વનું નથી. અત્યારે પાછું એ પણ છે, જેટલી જેટલી દીકરીઓ વહુ બનીને ગઈ ને પછી જ સાસુ સસરા નોકા થયા છે. આમ તો બે વસ્તુ બની જાય ને. આ જગતનો સૌથી મોટો જો ગુસ્સો હોય, ક્રોધ હોય, ડખો હોય તો સાસુ વહુનો છે. બે વસ્તુ બની જાય કે સાસુ છે વહુને દીકરી ગણી લે ને વહુ સાસુને માં બગણી લે, આ ભારત દેશના તમામ પ્રશ્નોનું સાહેબ નિરાકરણ થઈ જાય. પણ સાસુ ની ટેવ એવી છે, બાજુની વહુ ના જ નકરા વખાણ કર્યા કરે. ઓલી સવાર થી સાંજ સુધી કામ કરી કરી તૂટી જાય, અને વખાણ છે બાજુ વાળાની વહુ ના કરવા. યાદ રાખજો, આપણી વહુ ને જશ આપજો, અને એવું દિવ્ય જીવન બનાવો કે એક ક્ષણ પણ સાસુ વહુ વગર છે ને, વહુ ને સાસુ વગર ન ચાલે, સાસુ ને વહુ વગર ન ચાલે. અનન્ય ચરિત્ર છે પરમાત્માની ગાથાનું. વિવાહ સંસ્કાર સારી રીતે સંપન્ન થવાની તૈયારી છે. કન્યાદાન કર્મ કર્યું છે, જોજો. આ જગતનું શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ દાન હોય ને તો એ છે કન્યાદાન. બધા દાન તો છે ને, બીજા બધા દાન તો અભિમાનના દાન છે. એક બે પાંચ લાખ રૂપિયાનું દાન કરો એટલે અહંકાર આવે, મારું નામ આવશે.
પણ સાહેબ અભિમાન રહિત જો માત્ર ને માત્ર દાન હોય ને તો એ દાન છે કન્યાદાન. એ એક જ એવું દાન છે કે મોઢું નીચું કરી અને દાન દેવામાં આપે છે, માટે કન્યાદાન શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ છે. માટે કન્યાદાન અવશ્ય કરજો બધાય. કોઈક પાડોશીની દીકરી જો દીકરી ન હોય ને તો પાડોશીની દીકરીને પણ કન્યાદાન કરું. અને અમારે અહીંયા તો ભાગ્યશાળી છે અમારે કે ભાઈ કન્યાદાનનો પણ અવસર પ્રાપ્ત થયો. અમારે રાજકોટથી બેન ખૂબ ઉત્સાહી છે, હિનાબેન. હા હા, હિનાબેન ખૂબ ઉત્સાહી છે અને કન્યાદાનનો અવસર પ્રાપ્ત થયો. એ પણ શાસ્ત્રોમાં લખ્યું છે કે સાત જન્મોના પુણ્ય ભેગા થાય ને ત્યારે કન્યાદાનનો સાહેબ અવસર પ્રાપ્ત થાય છે. એમને અવસર પ્રાપ્ત થતો નથી. શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ દાન છે કન્યાદાન. આપણે હજી કૃષ્ણ કથા સુધી જવું છે અને હજી રામજીના વિવાહ સંસ્કાર ચાલુ છે. સૂક્ષ્મ કથા વર્ણવી સારી રીતે ભગવાનના વિવાહ સંસ્કાર સંપન્ન થયો. આમ તો જાનકીજી 18 વર્ષની આયુષ્ય હતી અને 27 વર્ષના ભગવાન હતા રામચંદ્ર. આમ તો 8-10 વર્ષનો 11 વર્ષનો ડિફરન્સ હતો રામચંદ્ર ને સીતાદેવી વચ્ચે. એટલે કદાચ કોઈને થોડુંક આઘા પાછું હોય તો ચિંતા ન કરતા. દસ 11 પહેલાના સમયમાં તો યોગ્ય સમય થઈ જતા ને. વિવાહ સંસ્કાર 18-17-16 વર્ષે થઈ જતા. હવે પણ ધ્યાન રાખજો, આપણા દીકરા દીકરીનો વિવાહ સંસ્કારની સાચી ઉંમર છે ને 21-26 છે. પછી 40-40 ના કરો ને પછી માવતરને પાણી ન હલે. 40 વર્ષની દીકરી થઈ જાય તો એવો તો સમય એવો આવ્યો છે. વિવાહ સંસ્કારનો શ્રેષ્ઠ ઉંમર છે ને 21-26 છે. અને પછી જેટલી 26 ઉપર જાય ને એ બધો માવતરનો દોષ છે. અને એને આ માવતરે પણ ખાસ ધ્યાન રાખવું. 45 વર્ષની દીકરી નો કહેવાય અને પછી બાએ કહેવાય. થોડુંક ધ્યાનમાં લેજો, આવી બધી વસ્તુ છે ને. યોગ્ય અને સરસ પાત્ર મળશે. હવે વિજ્ઞાને પણ સાબિત કરી દીધું છે કે સંતાન સુખ માટેની શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ આયુ છે 21-26 છે. એટલે યોગ્ય સમયે વિવાહ સંસ્કાર સંપન્ન કરવાનો પણ એક સત્યની ગાદીથી અનુરોધ છે. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને રામચરિત્ર માનસ સંભળાવે છે. 4-4 લક્ષ્મી નારાયણોના લગ્ન થયા છે. રામચંદ્ર, લક્ષ્મણ દેવી, લક્ષ્મણજી, ભરત અને શત્રુઘ્ન, 4-4 લક્ષ્મી નારાયણોના વિવાહ સંસ્કાર સંપન્ન થયા. અને આજ સીતારામને નિહાળે છે માં કૌશલ્યા, અવધ પધાર્યા. સમય વીતવા લાગ્યો. સૂક્ષ્મ કથા વર્ણવીએ, આનંદના દિવસો જતા વાર લાગતી નથી. એક દિવસ દશરથ રાજ્યસભામાં બેઠા છે, મસ્તક પાસે એક સફેદ વાળ જોયો. વિચાર કર્યો કે હવે મારી ઉંમર થઈ, હવે રાજપાટ મારે છોડી દેવા જોઈએ. સુમંત મંત્રીને કીધું કે હવે મારો યોગ્ય સમય આવી ગયો છે કે હવે હું બધું છોડી દઉં. જોજો શાસ્ત્ર બતાવે છે, સફેદ વાળ એટલે આમ તો જોકે હવે તો 20-25 વર્ષે સફેદ વાળ આવી જાય છે. પણ કહેવાનું તાત્પર્ય એ છે કે 60 વર્ષ થાય ને ત્યાં સુધી આપણી ગાડી હાઈવે માં ચાલતી હોય, પછી બે ફાટા પડે, એક હરી હરી તરફ જાય અને એક હાય હાય તરફ જાય. હરી હરી તરફ જો જીવન વયું ગયું તો જીવનની ઉન્નતિ થઈ જશે. પણ જો હાય હાય માં જીવન ગયું, ન પોતે સુખેથી જીવશે, ન ઘરના ને જીવવા દેશે,
એક જો હવે ઠંડી રોટલી આપી હશે ને અને કાળો કકળાટ કરશે કે નહીં હવે તમે મને નહીં ખાચવી હગો, હવે હરપ કરડાવો, અને આવું કહીને ત્યારે મદારી પાથી નાગ તૈયાર રાખો, માથે જ મૂકવું. યોગ્ય સમય થાય ને ત્યારે છોડી દેવું, 60 વર્ષ થાય ને એટલે ચાવીના જુડા છે ને વહુ ને હોપી દેવો. આ તો 95 થાય તો ચાવીનો જુડો છૂટતો નથી, આમાં 2-5 બેનો જોવે છે, ભૂલાઈ નથી ગયો. યોગ્ય સમયે છોડી દેવું. હરી હરી નો માર્ગ છે ને એ અપનાવી લેવો, શાસ્ત્ર બતાવે છે. અહીંયા પણ સુમત મંત્રીને બોલાવ્યો, મારે આવતીકાલે રામને રાજગાદી સોંપવી છે. સુમંત મંત્રીએ તો વાતને વધાવી છે. વાત ફેલાવા લાગી, સૂક્ષ્મ કથા વર્ણવીએ, મંત્રા સુધી વાત પહોંચી છે. એક દાસી રસ્તામાં જાય છે હરખથી, પ્રશ્ન કર્યો છે શું, તો કે આજ મને જો હાર આપ્યો છે, આવતીકાલે રામ એને રાજગાદી પ્રાપ્ત થવાની છે. આ બાજુ વિઘ્નેશ્વરી દેવીએ વિચાર કર્યો, દેવતાઓ વિચાર કર્યો કે રામ રાજગાદી ઉપર બેસશે તો આ બધા રાક્ષસોને મારશે કોણ. વિઘ્નેશ્વરી દેવીને આજ્ઞા કરી કે જાઓ વિઘ્ન નાખો એમાં. મંથરાજ દેખાણી, મંથરામાં વિઘ્નેશ્વરી બિરાજમાન થયા. કઈ કઈ પાસે જાય, ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. જોજો આ મંત્રાનો પેલો ગુણ છે, આપણી બાજુમાં આજુબાજુમાં ઘણી મંત્રાઓ છે, ધ્યાન રાખો, સાવચેત રહેવું. ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી છે. કીધું રડવાનું શું છે, તો કે મારી માટે રડતી નથી, તારી માટે રડું છું. થયું શું, આવતીકાલે રામને રાજગાદી મળવાની છે. કઈ કઈ કીધું, ઓહો એ તો આનંદની વાત છે. અત્યાર સુધી વાંધો નહોતો, પણ હવે મંત્રાનો સ્પર્શ થયો અને મંત્રામય બની છે કઈ કઈ. કીધું તને ખબર ન પડે, રામ જો રાજગાદી ઉપર બેસશે તો તારે દાસીનું જીવન વિતાવવું પડશે. એક કામ કર, દાસીનું જીવન ન વિતાવવું હોય તો પૂર્વના 2 વચન માગી લે. પૂર્વના 2 વચન, એકમાં રામને રાજગાદી અને બીજામાં 14 વર્ષનો રામને વનવાસ. કોપ ભુવનની અંદર કઈ કઈ દાખલ થયા, સમાચાર મળ્યા છે દશરથ મુનિને કે દેવી કઈ કઈ કોપ ભુવનમાં છે. કોપ ભુવનમાં પ્રવેશ કર્યો, કીધું આવા મારા જીવનનો હે દેવી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ દિવસ છે આજ તમારું રડવાનું કારણ. પૂર્વના 2 વચન યાદ છે, 2 નહીં આજે 4 વચન માગી લે, આજે 4 વચન માગી લે, આજ હું એટલો ખુશ છું. પેલું વચન માંગ્યું છે કે રામને બદલે મારા ભરતને રાજ્ય ગાદી. અરે તથાસ્તુ, એની નાની વાત ની અંદર બાપ ને તો બંને દીકરા સરખા હોય, બંને આંખ સરખી હોય, દાબી કે શું જમણી. ક્ષણમ વિરમ્ય, હજી બીજું વરદાન બાકી છે. રામને 14 વર્ષનો વનવાસ, આટલું કેતાની સાથે જેમ શરીરમાંથી પ્રાણ છૂટો પડે અને શરીર જમીન ઉપર પડે, એમ દશરથજી મુનિ દંડની જેમ જમીન ઉપર પડ્યા છે, રડવા લાગ્યા છે. હે દેવી, કઈ કઈ આ શું માગણી કરી છે. ભગવાન રામચંદ્ર સુમંત મંત્રીને ખબર પડી, રામચંદ્ર પરમાત્મા પિતાશ્રીને વંદના કરે છે કે મારી માની ઈચ્છા છે કે હું ઋષિ મુનિઓના વનમાં જાઉં, ઋષિઓના દર્શન કરવા માટે તત્પર થઉં. ચિંતા ન કરો, રઘુકુલ રીત સદા ચલી આવી, પ્રાણ જાય પણ વચન ન જાય. રામની સાથે લક્ષ્મણ પણ જવા તૈયાર થયા. સાથે સાથે દેવી સીતા મૈયા પણ જવા માટે તત્પર થયા. મધ્ય રાત્રિની અંદર વનવાસ તરફ પ્રસ્થાન કર્યું.
અયોધ્યાની પ્રજા વ્યાકુળ થઈ છે. ભગવાન રામચંદ્રએ કીધું છે, જે મારા પિતાની સેવા કરશે એ મને સૌથી વાલો લાગશે. બીજો દિવસ થયો, પ્રજાજનો જાગ્યા, રામચંદ્રને વનવાસ સાંભળી વ્યાકુલ થયા છે. આ બાજુ સુંદર વેરપુરમાં પ્રભુ પહોંચ્યા છે. વડનું દૂધ મગાવ્યું છે, વડના દૂધની જટા બનાવીને રઘુવીરે તપસ્વી બન્યા છે. સુમંત મંદિર સાથે છે, ગંગાના કિનારે જવાનું છે, સામા કિનારે. લક્ષ્મણજી કેવટને બોલાવે છે, અમને પાર સામા પાર લઈ જાઓ. કેવટ કહે છે, આપનો મર્મ જાણું છું કે આપના ચરણ સ્પર્શથી શીલા જો ઋષિ પત્ની થઈ જતી હોય, તમારી નાવ જો ઋષિ પત્ની થઈ જાય તો મારું ભરણ પોષણ કેમ થાય? માત્ર ને માત્ર જો તમે પગ મને ધોવા દો, ચરણ પ્રક્ષાલ કરવા દો, તો અવશ્ય હું સામા પર લઈ જાઉં. આ બાજુ કેવટના મીઠા વચન સાંભળીને પરમાત્માને આનંદિત થયો. અહીંયા ક્રોધિત થયા છે લક્ષ્મણજી. દેવા માટે કઈ છે નહીં, માતાજી અંગૂઠી આપી છે. કીધું કે આપણે બે તો ધંધા ભાઈઓ કહેવાય, આજે તમારું કઈ લેવાનું નથી. લક્ષ્મણજી કે તારો ને મારો ધંધો કેમ એક સાથે, તમારી વાત નથી. મારો વ્યવસાય છે કોઈ વટે માર્ગને સામા કાંઠે લઈ જવાનું અને બ્રહ્મચંદ્ર નું ભવ પાર ઉતારવાનું કર્મ છે. જ્યારે મારો રામ રાજગાદી ઉપર બેસશે ને, ત્યારે અવશ્ય હું કઈક ને કઈક લેવા માટે આવીશ. રામ સીતા ને લક્ષ્મણ ત્યાંથી આગળ જતા, એક પછી એક આશ્રમ તરફ જવા લાગ્યા. મંદાકિનીના આશ્રમે, અત્રિ ઋષિના આશ્રમમાં પધાર્યા. ત્યારબાદ ગુહક અંતે ઋષિકુમારોએ ચિત્રકૂટ ઉપર બિરાજવાની આજ્ઞા કરી છે. ચિત્રકૂટ ઉપર પરમાત્મા બિરાજમાન થયા. ગુહક ચિત્રકૂટથી પાછા આવ્યા ત્યાં સુધી સુમંત મંત્રી ગંગાના કિનારે હતા. વિચાર કર્યો કે વળી કઈક એમનું મન ફરે, જો પાછા આવી જાય તો. સમાચાર આપ્યા છે ગુહક, હવે તો 14 વર્ષ બાદ ભગવાન વનવાસ સંપન્ન કરીને આવશે, જાઓ દશરથજીને સમાચાર આપો. સુમંત મંત્રીના પગ ભારે થયા. અયોધ્યા આવીને દશરથ મુનિ પ્રશ્ન કરે છે, આકુલ વ્યાકુલ થાય, રામ પાછા આવ્યા કે નહીં? નહીં. એ દશરથ મુનિ, હવે તો 14 વર્ષ વનવાસ બાદ રામ લક્ષ્મણ આવશે. છાતીમાં પીડાનો આરંભ થયો, આંખમાંથી અશ્રુ ધારા છે, સગા સ્નેહીઓ ચારે બાજુ આવી ગયા છે. માં કૌશલ્યાને કહે છે કે હે દેવી, શ્રવણના માતા પિતાનો શ્રાપ યાદ આવે છે. શ્રાપ આપ્યો છે કે જ્યારે ત્યારે અંત કાળ હશે ને, એક પણ પુત્ર તારી નજીક નહીં હોય. લાગે છે કે મારું મૃત્યુ નજીક આવ્યું હોય. આજ ભરત અને શત્રુઘ્ન કઈ કઈ દેશમાં ગયા છે, અને રામ અને લક્ષ્મણ વનવાસ. એ દેવી, બસ મારું મૃત્યુ નજીક, મને મારું મરણ દેખાય છે. અને અંત કાલે પણ દશરથ મુનિના મુખમાં એક જ શબ્દ છે, રામ રામ કહી રામ, કહી રામ રામ કહી રામ, તનુ પરિહરી રઘુબીર બિરઉ રામ ગયો સુરધામ. રામ રામ રામ, દશરથજી નો રામ પ્રેમ સાચો કે રામના વિયોગમાં એ જીવ્યા નથી,
અંત ઘડી સુધી રામ 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 દશરથ મુનિએ દેહ ને ત્યાગ કર્યો છે. કઈ કઈ દેશમાં સમાચાર મોકલા છે, ભરત અને શત્રુઘ્ન આવ્યા, ખબર પડી કે રામ અને લક્ષ્મણ વનમાં ગયા છે, મંત્રાને લાત મારી છે, પોતાની માનો તિરસ્કાર કર્યો છે. વશિષ્ઠ મુનિ સાંત્વના આપે, દશરથ મુનિ નો અગ્નિ સંસ્કાર કર્યો. આપ રાજગાદી ઉપર ભરતજી બેસો, જ્યાં સુધી રામના દર્શન ન કરું ત્યાં સુધી હે રામ કરતા સહસ્ત્ર ગણું સૈન્ય પાછળ છે, ને આગળ ભરતજી મહારાજ છે. અંતે સમાચાર મળ્યા છે, ગુહકને સહસ્ત્ર ગણું સૈન્ય લઈને આવે છે, કપટ તો નથી કરતા ને, પણ જ્યાં એમની મુલાકાત થઈ વિચાર કર્યો કે નહીં, એના હૃદયમાં તો ભ્રાતૃ પ્રેમ છે. અનેક દિવસો બાદ જીવ અને શિવનું મિલન થયું છે, જીવ અને શિવનું ચિત્રકૂટની ઉપર બિરાજમાન થયા, ભરત અને રામનું મિલન થયું છે. માતાનો અમંગળ વેશ જોઈ પિતાને સમાચાર સાંભળ્યા, શ્રાદ્ધ કર્મ કર્યું પિતાજીનું, ભરતજીને કીધું કે વચન તારે પાળવાનું છે ને એક મારે પાળવાનું છે, આપ રાજગાદી સંભાળો. ત્યાંથી સર્વ કોઈ વિદાય થયા. આગળ એક પછી એક ઋષિ મુનિઓના દર્શન કરતા રઘુનાથજી પંચવટીમાં મુકામ કર્યો છે. ગોદાવરીના કિનારે રામચંદ્રજીએ પોતાનો આશ્રમ બનાવ્યો. સુપનખા નામની રાવણની પિતરાઈ બેન રામચંદ્રના દર્શન કરી મોહ પામી છે, વિવાહ સંસ્કારનો પ્રસ્તાવ મૂક્યો, ભગવાને આશી કરી છે કે મારા તો વિવાહ સંસ્કાર સંપન્ન થઈ ગયા છે, નાના ભાઈ બાકી છે. ક્રોધાયમાન થયા, ભગવાને નાકનું છેદન કરીને અપમાન કર્યું છે. પિતરાઈભાઈ રાવણને સમાચાર આપ્યા કે તમારી માટે એક સુંદર રાજકુમારી લેવા ગઈ હતી, પણ મારી આ હાલત કરી, મામા મારી જ ને સુવર્ણ મૃગ બનાવી અને સીતાનું હરણ કરવા માટે રાવણ તત્પર થયો. સુવર્ણ મૃગના દર્શન કરી સીતાજીએ માંગણી કરી. રામચંદ્ર આ સુવર્ણ મૃગ પાસે ગયા. રામે જેવું જ આ બાણ છે સુવર્ણ મૃગને છોડ્યું, રામ એવો વાજ આવતા લક્ષ્મણજીને પણ દેવી સીતાએ કીધું જાઓ રામચંદ્રની રક્ષા કરો. સાધુનો વેશ ધારણ કરીને રાવણે સીતાનું હરણ કરીને દક્ષિણ દિશા તરફ પ્રસ્થાન કર્યું. જટાયુએ યુદ્ધ કરી અને એને રોકવાનો ઘણો પ્રયત્ન કર્યો, પણ છતાં જટાયુની પાંખો ભાંગી અને રાવણે દક્ષિણ દિશા તરફ પ્રસ્થાન કર્યું. હે સીતે કરતા કરતા રઘુનાથજીએ નાટક કર્યું. રસ્તામાં જટાયુને પડેલો જોઈ પ્રશ્ન કર્યો, દેવી સીતા દક્ષિણ દિશામાં રાવણ લઈને ગયો છે. ભગવાને કીધું એક ક્ષણમાં તને જીવિત કરું. જટાયુ કહે છે કે મેં તો સાંભળ્યું છે કે અંતકાળે રામનું નામ જો મુખમાં આવી જાય તોય ગતિ થઈ જાય, અને મારા અંતકાળે તો સાક્ષાત રામના દર્શન થયા છે, હવે જીવું નથી, મોક્ષ ગતિની પ્રાપ્તિ કરે છે. આગળ જતા એક પછી એક આશ્રમોમાં સીતાની શોધ કરતા દેવી સબરીબાઈના અનેક વર્ષોથી સબરીબાઈ રામની રાહ જોવે છે, ગુરુના વચન ઉપર વિશ્વાસ રાખી અજૂઠા બોર સમર્પિત કર્યા છે. હનુમાનજીનું મિલન થયું, સાક્ષાત ભગવાન રામચંદ્ર લ્યો હનુમાનજી આવી ગયા. હનુમાનજીનું નામ પડ્યું ને ત્યાં હનુમાનજીના સ્થાપનમાં જ બેસી ગયા, ભલે ખોલું રહ્યું આવવાનું. બોલો શ્રી હનુમાનજી મહારાજ કી જય. રામચંદ્ર નું હનુમાનજી સાથે મિલન થયું, સુગ્રીવની સાથે મુલાકાત કરી છે. સુગ્રીવ સાથે મુલાકાત કરી
અને બાલીને કપટથી મરણને શરણ કર્યો છે, બાલીને પણ મુક્તિ આપી છે. ત્યારબાદ સુગ્રીવની સહસ્ત્રગણું સૈન્ય ભગવાનની સાથ ભગવાન રામ સહિત સવર્ણ સેના રાવણની સાથે યુદ્ધ કરવા માટે તત્પર થયા છે. હનુમાનજી મહારાજને જામવંતજીએ પોતાની શક્તિ બતાવવા માટે જામવંત કે વચન સુહાય થોડી ખુલ્લી રાખ, થોડું ખુલ્લી રાખ. કવન સો કાજ કઠિન જગ માહી, જો નહીં હોય તાત તુમ પાય. હનુમાનજી મહારાજ વાયુના પુત્ર છો તમે, જો તારું ને લંકાને એક મુઠ્ઠીની અંદર મસળી અને મરણને શરણ કરો સૌ કોઈ. આપ દક્ષિણ દિશામાં લંકાની શોધ કરવા જાઓ. હનુમાનજી મહારાજની સૂક્ષ્મ શક્તિ બતાવી દક્ષિણ દિશા તરફ સમુદ્રને ઓળંગી અને હનુમાનજી મહારાજ લંકાની અંદર પ્રવેશ કર્યો છે. લંકાની અંદર વિચરણ કરતા કરતા બિભર્ષણજી મહારાજના ઓરડામાંથી રામ નામનો ઉચ્ચારણ શ્રવણ કર્યો. બિભીષણજી મહારાજને પણ રામ ભક્તની સાથે મિલાપ કરી સીતાદેવી અશોકવનમાં છે એમના સમાચાર આવ્યા. રામ નામનું નામ લઈ અને અશોકવનની અંદર દેવી સીતાદેવીને પોતાના રામચંદ્રની અંગૂઠી બતાવી પોતાની રામ ભક્ત તરીકેની ઓળખાણ આપી છે. મા ભૂખ બહુ લાગી છે, સામે નીચે ફળ પડ્યા છે ને ભોજન કરો. ઝાડમાંથી ફળ ઉતારતા નહીં, નીચે પડેલા ફળ ખાઈ ગયા છે. હનુમાનજી વિચાર કરો, માએ ફળ તોડવાની ના પાડી છે, ઝાડ તોડવાની ક્યાં ના પાડી છે. અને એ જ સમયે ઝાડ છે હનુમાનજી મહારાજે વિરાટ સ્વરૂપ ધારણ કરી આખા અશોકવનને અસ્ત વ્યસ્ત કર્યું. હનુમાનજી મહારાજને બંદીવાન કરવા માટે અનેક યોદ્ધા આવ્યા છે. બંદીવાન કરીને રાવણની સમક્ષ લાવવામાં આવ્યા. હું રામનો ભક્ત છું, દેવી સીતાને છોડી દે, નહીં તો તું પણ મરણને શરણ થઈશ. ન માયનો પૂંછ સળગાવી, પૂંછ સળગાવતાની સાથે જ હનુમાનજી મહારાજે આખી લંકાને દાહ આપ્યો છે. રામચંદ્ર પાસે આવ્યા, હે રામચંદ્ર, હે પ્રભુ, તમે આજ્ઞા કરો તો એક જ ક્ષણની અંદર આ લંકાને મુઠ્ઠીની અંદર લઈ અને મસળીને ભૂકો કરી દો. અશોકવનની અંદર સીતાદેવીના સમાચાર આપ્યા. નળ અને નીલ નામના બે દ્વારા પથ્થરો મૂકીને એક સેતુ બનાવવામાં આવ્યું. બરોબર લંકાની અંદર સમગ્ર રામચંદ્રની વાનર સેના પહોંચી ગઈ છે. સામ સામું ભીષણ યુદ્ધની તૈયારી થવા લાગી. શંખનાદ થયો, ઇન્દ્રજી રાવણ જેમાં અનેક યોદ્ધાઓ ને આ બાજુ રામ લક્ષ્મણ સુગ્રીવ, જાણે આકાશમાં નવગ્રહ ટકરાતા હોય એવું દ્રશ્ય સર્જાયું છે. સામ સામા બાણોની વરસાદ થવા લાગી. અનેક યોદ્ધાને મરણને શરણ કર્યા. હનુમાનજી તેમાં લક્ષ્મણજી મૂર્છિત થયા. હનુમાનજી મહારાજ સુસેન નામના વેદે પર્વત લઈ આવવાની આજ્ઞા કરી, પર્વતમાંથી ઔષધિ લેવાની આજ્ઞા કરી. આખો પર્વત લઈને હનુમાનજી મહારાજ આવ્યા. લક્ષ્મણજી મહારાજને પુનઃ મૂર્છામાંથી વાળ્યા છે. એક બાદ એક રાવણના અનેક યોદ્ધાને ભગવાને મરણને શરણ કર્યા. કુંભકર્ણને જગાડવામાં આવ્યું, વિરાટ સ્વરૂપને ધારણ કર્યું. અનેક વાનરોને મારવા લાગ્યો. ભગવાને એક જ બાણ લઈ અને કુંભકર્ણનો પણ વધ કર્યો. એક બાજુ રાવણ અને એક બાજુ ભગવાન રામચંદ્ર, ભીષણ યુદ્ધ થયું. અને અંતિમ બાણ ભગવાન રામચંદ્રે લીધું છે. વિભીષણજી મહારાજે
એમનું મૃત્યુ નાભીમાં છે એવું જ્ઞાન કહી અંતિમ બાણ હાથમાં લઈ ઓમ બ્રહ્મ જ્ઞાનમ નરમ અમૃત સાધ્વી સિંહ બધા સુરચોવે ના આવહ સબુન્યા હુકુમા સવિષ્ઠા સતસ્ય જોનીમાં સતસ્ય વિવહ અને અંતિમ બાણ છોડ્યું છે એ જ સમયે નાભીની અંદર આ બાણ નાભીનો સ્પર્શ થતા જ રાવણનું શરીર અને પ્રાણ અલગ થયા છે આકાશમાંથી દેવતાઓ પુષ્પની વૃષ્ટિ કરી વધાવે છે બોલીએ શ્રી રામચંદ્ર ભગવાન શ્રી રામચંદ્ર ભગવાન કી શ્રી રામચંદ્ર ભગવાન કી આમ તો રામાયણ 9 દિવસની કથા છે એક એક યુદ્ધ છે ને એક એક દિવસનું છે અહીંયા ભાગવતમાં માત્ર સૂક્ષ્મ કથા બતાવી છે એક એક નું જો વર્ણન કરવા જઈએ તો અનેક દિવસો વીતી જાય માત્ર રામાયણના વિવરણમાં કદાચ 5 મહિના કથા ચાલુ રહે તો પણ એ સંપન્ન ન થાય સુખદેવજી મહારાજ સૂક્ષ્મ રામાયણ કથા કહી 9મ સ્કંદને વિરામ આપે છે અને હવે 10મ સ્કંદ હે 12 સ્કંદનું ભાગવત અને એનું સાહેબ જો કોઈ હૃદયનું સ્થાન હોય તો એ છે 10મ સ્કંદ ભાગવતજીનો આત્મા જો કોઈ હોય ને તો એ છે 10મ સ્કંદ એટલી દિવ્ય કથાઓ છે કે હૃદયમાંથી આનંદ આનંદ અને આનંદ બિરાજમાન છે કથિતો વંશ વિસ્તારો ભવતુ સોમ સૂર્યયો રાગના ચોબ વૈશ્યાનમ ચરિતમ પરમાદ્ભુતમ હે રાજન હવે તને 10મ સ્કંદ પાંડવોના દ્વારિકા પાંડવોના જે ઈષ્ટ છે તમારા પરિવારના જે ઈષ્ટદેવ છે એની દિવ્ય કથા વર્ણવું છું આપ એક ચિત્તથી શ્રવણ કરો મથુરામાં દેવકની પુત્રી દેવકી એના લગ્ન વસુદેવજી સાથે થયા બધી વિધિ થઈ દાયજો અપાયો કન્યાને વળાવતી સમયે કંસ છે એ દેવકીનો પિતરાઈ ભાઈ છે અને પેલાના સમયની અંદર વળાવવા માટે ગામના પાદર સુધી જતા રથ ગામના પાદર સુધી વળાવવા માટે કંસ ગયો અને એ જ સમયે આકાશવાણી થઈ હે કંસ તું જે તારી બેનને વળાવવા માટે જા છો એ જ બેનનું 8મું સંતાન તારો કાળ છે આટલું સાંભળતાની સાથે આંખો મોટી થવા લાગી જે બેનને વળાવવા માટે જાતો હતો ને એ જ બેનનો ચોટલો ફેંકડ્યો આકાશવાણી સામે જોઈને કીધું બેન જીવે તો 8મું સંતાન થશે ને ખડગ હાથમાં લીધું છે બેનને મારવા માટે તત્પર થયો વસુદેવજી મહારાજે હાથ પકડ્યો તારે વેર તારી બેન સાથે ક્યાં છે તારે તો 8મા સંતાન સાથે છે અમે સામેથી જ તને 8મું સંતાન આપી દેશું એને તું મરણને શરણ કરજે ક્રોધ શાંત ભાઈનો વાત તો સાચી છે વસુદેવ અને દેવકીને કારાગ્રહની અંદર બિરાજમાન કરવામાં આવ્યા છે વસુદેવ અને દેવકીના દાંપત્ય જીવનનું પ્રથમ પુષ્પનો આરંભ પ્રથમ પુષ્પનો જન્મ થયો પ્રથમ બાળકનો જન્મ થયો સામેથી વસુદેવજી દેવા માટે ગયા છે વિચાર કર્યો કે આ તો પહેલું છે આપણે તો 8માની વાત છે ને એ સમય દેવર્ષિને ચિંતા થઈ કે આ બાજુ તો ભગવાને અવતાર લેવાનું નક્કી કરી નાખ્યું છે વળી આ પાપ બંધ કરી દેશે તો ભગવાને ક્યાંક એની ઈચ્છા બદલાવી નાખે નહીં દેવર્ષિ નારદ આવ્યા નારાયણ નારાયણ કંસ શું મૂંઝાણો છો આકાશવાણીએ કીધું છે કે 8મું સંતાન આ તો પેલું છે દેવર્ષિ નારદે કમળનું ફૂલ બતાવ્યું કે આમાં 8મી પાખડી કઈ પહેલેથી કે છેલ્લેથી એવું કઈ આકાશવાણી બોલી નથી આ કેવા આવ્યો હતો પછી તાર જે કરવું હોય તે ચાલો નારાયણ નારાયણ આત્મા ખડગ લઈ અને એ જ ખડગના પ્રહાર દ્વારા પ્રથમ બાળકને મરણને શરણ કર્યું
દ્વિતીય બાળકને પણ મરણ ને શરણ કર્યો. ત્રણ ચાર પાંચ છ છ છ બાળકોને મરણ ને શરણ કર્યા છે. સાતમું બાળક, સાતમો ગર્ભ માં દેવકીના ઉદરમાં સમર્પિત થયો છે. આ બાજુ રોહિણીના ઉદરમાં પણ એક બાળક છે. ભગવાને આજ્ઞા કરી માયાને કે દેવકીના ઉદરમાંથી સંકર્ષણ કરી આ ગર્ભને રોહિણીના ઉદરમાં સમર્પિત કરો. માયાએ દેવકીના સપ્તમ ગર્ભને લઈ અને રોહિણીના ઉદરમાં ગર્ભને સમર્પિત કર્યો છે. નવ માસના પરિપૂર્ણાંતે કાષ્ઠમાંથી જેમ અગ્નિ પ્રગટે એમ માં રોહિણીના ઉદરથી સાક્ષાત ભગવાન દાઉજી મહારાજનું પ્રાગટ્ય થયું છે. બોલીએ શ્રી દાઉજી મહારાજ કી જય. શ્રી બલરામ ભગવાન કી જય. આ બાજુ દીકરીનો જન્મ થયો પણ ગર્ભમાં જ મરણ ને શરણ થયું. કંસે કીધું હવે ચિંતા ન કરો, આ તો સાતમું છે, હવે બરોબર ધ્યાન રાખવાનું છે. ચોકી પહેરો વધારવામાં આવ્યો. કંસ એકદમ સાવધાન થઈ ચૂક્યો છે. વસુદેવ અને દેવકી કારાગ્રહમાં સંકીર્તન કરે છે. લોકો પ્રભુને વિનવે છે કે હવે પ્રભુ જલ્દી આવો, શિયાળો ગયો ને ઉનાળો આવ્યો, ઉનાળો ગયો ને ચોમાસું આવ્યો. કારતક પછી કયો માસ આવે? માક્ષર. પોષ પછી બે હાથ ઊંચા કરી ફાગણ, ચૈત્ર, વૈશાખ, જેઠ અને અષાઢ મહિનો આવી ચૂક્યો છે. આકાશમાં વાદળા બેવડા ત્રેવડા ચોવડા થવા લાગ્યા. મનલા પોતાની રોગ ત્રણ ખટકા કરીને ટૂંકવા લાગ્યા છે. ત્યાં ઊંઘ ત્યાં ઊંઘનો નાદ કરવા લાગ્યા. તબ પિયુ પિયુ શબ્દ પુકારત જાતક ભૂકુ કોકિલ કંઠ ગિરા. તબ ઘડર ઘડર તબ હોત ગડાકા ગીરવર હરસ શિખર દને. તબ રૂમ જુમ તબ રૂમ જુમ તબ રૂમ જુમ 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 રૂમ જુમ. સત બરખા ઘરર ઘરર ઘટ ઘોર ગજે. પ્યારી બલિહારી ગોકુળ આવો.
શ્રાવણ માસ નો આરંભ થયો. શ્રાવણ માસ આવી ચૂક્યો છે, શુક્લ પક્ષ એકમ પછી આમ ભગવાન નહીં આવે. આમ બે જણા હાથ ઊંચા કરે પણ કેમ ઠાકોર આવે, પણ આમ ઠેર છેલ્લે સુધી બધાએ હાથ ઊંચા કરી અને ઠેઠ કનખલ સુધી આપણે હોવા જવો જોઈએ. શ્રાવણ મહિનો સુદ પક્ષ એક બીજ પછી 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 અને હજી સુદ પક્ષ છે, આપણે તો વધમાં જવાનું. નવ દસમ અગિયારસ બારસ તેરસ ચૌદસ પૂના શ્રાવણ વધ એકમ બીજ ત્રીજ ચોદ અને આટમ આવી ચૂકી છે. શ્રાવણ વદ અષ્ટમી સવાર પડ્યું, સાત વાગ્યા, આઠ નવ છેલ્લે સુધી બધા હાથ ઊંચા કરવાના. આ બાજુ કેમ કોઈ હાથ ઊંચા નથી કરતા? સવારે નવ વાગ્યા પછી અને બરોબર બાર માં પાંચ મિનિટ ની વાત છે. પ્રસ્થાન કર્યું છે મથુરાની બરોબર મધ્ય ભાગની અંદર આકાશ માર્ગમાં પુષ્પ લઈ અને ભગવાનને વધાવવા માટે તૈયાર થયા છે. પૃથ્વીની અંદર જ્યાં ખાડો ખોદવામાં આવે ત્યાં હીરા માણેક મોતી રત્નો નીકળવા લાગ્યા. આ બાજુ યમુના નદી બે કાંઠે વહેવા લાગી, ચારે બાજુ વરસાદી વાતાવરણ સ્તબ્ધ થયું છે. આ બાજુ ઋષિ મુનિઓ વેદ મંત્ર નો યજન કરવા લાગ્યા. હરિ કી ઓમ જગને ન જગનમય જગન દેવા કાની ધર્માની પ્રથમાન્યા શરણહ તે ખલા કમય માન સતંત્ર તે પૂર્વે સાધ્યા સંત દેવા. પૃથ્વી
પૃથ્વીનો એક છેડો ઇન્દ્ર મહારાજે પકડી રાખ્યો, અગ્નિ યમ નિરુત વરુણ વાયુ કુબેર ઈશા બ્રહ્મા દશાઈ દિશાના દીપાલ દેવતા, પૃથ્વીનો એક એક છેડો પકડી ઉભા છે. સ્વર્ગના દેવતાઓ પણ પરમાત્માને વધાવવા માટે તૈયાર કરે છે. સ્વર્ગની અપ્સરાઓ થઈ 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 કિન્નરો ગાન કરવા લાગ્યા છે. પક્ષીઓ પણ આજે સ્તબ્ધ થયા છે ભગવાનના દર્શન કરવા માટે, લાલાયિત થયા છે. લોહીની શ્રાવણ મહિનો વાદ પક્ષ અષ્ટમ તિથિ અને ભગવાન વૈકુંઠના અધિપતિ વિષ્ણુદેવે મા દેવકીના ઉદરમાં એક દિવ્ય એવો ત્યાજ સમર્પિત કર્યું છે. શ્રાવણ વદ અષ્ટમી તિથિ અને બરોબર રાત્રિના 12 વાગ્યા છે, ચંદ્રની પૂર્ણ કણા બિરાજમાન છે. રોહિણી નક્ષત્ર અને મા દેવકીના ઉદર માંથી સજ્જમ કાષ્ટ માંથી અગ્નિ પ્રગટે, એમ સાક્ષાત વૈકુંઠના અધિપતિ વિષ્ણુનો અવતાર શ્રી કૃષ્ણ સ્વરૂપે આ પૃથ્વી ઉપર અવતરિત થયા છે. આકાશના દેવતાઓ સ્વર્ગના દેવતાઓ ભગવાનને જય જયકાર કરી વધાવવા લાગ્યા છે. બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા અવાજ ન કરતા કોણ સો જાગી જશે. આપણે નંદોત્સવ છે ને ગોકુળમાં કરવાનો છે. અહીંયા તો શાંત ચિત્તે આપણે હજી કૃષ્ણને ગોકુળ પહોંચાડવાના છે. બિલકુલ અવાજ ન કરતા, નતર કોણ જાગી જશે. સાક્ષાત પરબ્રહ્મ નારાયણ સાહેબ બાર બાર સૂર્યનું દિવ્ય તેજ આજે પૃથ્વી પર અવતરિત થયું છે. દેવતાઓની આંખમાં સાહેબ હરખલા આંસુ છે. માયાને આજ્ઞા કરી કે આ બધી બંદી હટાવો, સાકળ છે આપો આપ તૂટી ગઈ છે. બધા જ ચોકીદારો કે નિંદ્રાને આધીન થયા, આપો આપ દ્વાર ખુલી ગયા. વસુદેવજીએ આ ટોપલામાં બાલકૃષ્ણને મસ્તકમાં લઈ અને ગોકુળ તરફ પ્રસ્થાન કર્યું. રસ્તાની અંદર યમુનાજી નદી છે, બે કાંઠે વહેવા લાગી. યમુનાજીને પણ ઠાકોરજીના ચરણ સ્પર્શની ઉતાવળ થઈ છે. જેવા જ આ નદીની અંદર વસુદેવજી મહારાજ પ્રવેશ કર્યો, ગળા ગળા સુધી જળ આવ્યું. ભગવાન કૃષ્ણએ ટોપલામાંથી પોતાનું ચરણ છે ને એ યમુનાજીને સ્પર્શ કર્યું. યમુનાજી શાંત બન્યા, ધન્ય બન્યા. ગોકુળ પધાર્યા, પોતાના મિત્ર નંદ બાવાને કીધું છે કે લો મા યશોદાના ઉદરમાં એક માયાનું પ્રાગટ્ય થયું. આ માયા છે એ ટોપલામાં લીધી અને ટોપલામાં રહેલ બાલકૃષ્ણ છે એ સમર્પિત કર્યા છે નંદ બાવાને. અને ત્યાંથી સીધા જ વસુદેવજી મહારાજ કારાગ્રહ તરફ પ્રસ્થાન કર્યું છે. આ બાજુ સવારે પડ્યું, ભગવાને વિચાર કર્યો ત્યાં સવાર પડ્યું, ક્યારનો આવી ગયો છો, હજી કોઈ મારી સંભાળ લીધી નથી. રડવાનું વોલ્યુમ ચાલુ કર્યું, રડવાનું વોલ્યુમ છે ચાલુ કર્યું છે, વધાર્યું છે. બેન સુનંદા ગૌશાળામાં કામ કરે છે, કુદકો લગાવ્યો અને જુએ છો તો બાલકૃષ્ણ અરે ગોપીઓ નંદ કે ઘેર આનંદ ભયો. એ ગોપી સાંભળી ગઈ, એને પણ કૂદકો લગાવ્યો. ગામના ચોર પાસ ચોરાએ ઊંચા આસન પાસે પહોંચી છે, અરે ગોકુલવાસીઓ બધાઈ હો બધાઈ હો, નંદ કે ઘેર આનંદ ભયો. બધી જ ગોપીઓ બિલ ગુલાલ કંકુ દહીં લઈ અને નંદ બાવાના આંગણે, અને એક જ ના એ નંદ ઘેરા નંદ ભાઈઓ, નંદ ઘેરા નંદ ભાઈઓ, કનૈયા લાલ કી.
થોડીક વાર બધા જ પોતાના સ્થાનેથી ઊભા થઈ જશું અને કૂદકા લગાવવાના છે. દોશી માને જો પગ દુખતા હશે ને તો પગ મટી જશે. એ નંદ ઘેરા નંદ ભાઈઓ, એ કનૈયા લાલ કી, હાથી ઘોડા પાલ કી, જય કનૈયા લાલ કી, હાથી ઘોડા પાલ કી, જય કનૈયા લાલ કી, નંદ ઘેરૈયા નંદ ભાઈઓ, જય કનૈયા લાલ કી, નંદ ઘેરૈયા નંદ ભાઈઓ, જય કનૈયા લાલ કી, હાથી ઘોડા પાલ કી, જય કનૈયા લાલ કી, પાવન ધામ મે આનંદ ભયો, જય કનૈયા લાલ કી, હરિદ્વાર મે આનંદ થયો, જય કનૈયા લાલ કી, મહેશ ભાઈ કો આનંદ થયો, જય કનૈયા લાલ કી, નંદ ઘેરે આનંદ ભયો, જય કનૈયા લાલ કી, નંદ ઘેરા નંદ ભયો, જય કનૈયા લાલ કી. ગોવાલને વિનંતી કે પેલી મટુકી તોડી નાખે. નંદ ઘેરા નંદ ભયો, જય કનૈયા લાલ કી, જય કનૈયા લાલ કી, હાથી ઘોડા પાલ 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 કી, આનંદ ભયો, એ ગોકુલમાં આનંદ ભયો, જય કનૈયા લાલ કી, નંદ ઘેરા આનંદ ભયો, જય કનૈયા લાલ કી, નંદ ઘેરે આનંદ ભયો, જય કનૈયા લાલ કી, હાથી દિયો ઘોડા દિયો ઓર દિયો પાલ કી, ઘોડા દિયો ઓર દિયો પાલ કી, હાથી દિયો ઘોડા દિયો ઓર દિયો પાલ કી, હાથી દિયો ઘોડા દિયો ઓર દિયો પાલ કી, એ યૌવન કો લડુ દિયો ગોધન કો નામ કી, મોટો રાઉન્ડ કરવાનો છે. અરે રે તે તો સિદ્ધને કરાવ્યા સામણા, મારા વાલા વાલા તે તો સિદ્ધને કરાવ્યા સામણા, હે ઘણી ખમા ઘણી ખમા ભૂદેવ બ્રાહ્મણો બધા વચ્ચે આવી જાવ. રાધે, બધા રાસ ગરબામાં જોડાજો. મારું નિવેદન છે, કોઈ બાકી ન રહે, બધાને પગના દુખાવા મટી જશે. જે બાવાને ઘણી રે ખમારા, શ્રીજી બાવાને ઘણી રે ખમા, એ ઘણી ખમા ઘણી ખમા ઘણી રે. આ ગોસાઈ બાપુ શ્રીજી બાવાને ઘણી રે ખમારા, શ્રીજી બાવાને ઘણી રે ખમા. રામ ભરોસે 151 રૂપિયા આવે છે જયેશભાઈ.
બધા બ્રાહ્મણોને લઈને અંદર બી આવ્યો. બધા ભૂદેવોને વિનંતી કે તેઓ પણ રાસલીલાનો લાભ લે. પ્રભુલ મગન બાને ઘણી રે ખમા રે ખમા ઘણી ખમા ઘણી ખમા ઘણી રે ખમા મારા વિજય બાબાને ઘણી રે ખમા એ ઘણી ખમા ઘણી ખમા ઘણી રે ખમા મારા શ્રીજી બાબાને ઘણી રે રાધે 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 બ્રહ્મા વ્રજ દામને ગોપુરિયા દામને બ્રહ્મા વ્રજ દામને બજાર જા માડું છું તારા મોઈ ચડી મેળતા
તારી સકાત કાના વિના ગમતું નથી, મને લઈ જાને તારી સકાત તારા વિના ગમતું નથી, મને આવે છે બહુ તારી યાદ કાના વિના ગમતું નથી, મને આવે છે તારી બહુ યાદ તારા વિના ગમતું આમાં પડો છે પ્રકાશ તારા વિના ગમતું નથી, માંડ માંડ રે થયું છે પ્રભાસ તારા વિના જાને તારી વગાડ કના વિના ગમતું નથી, લઈ જાને તારી સગાર તારા વિના ગમતું, મને આવે છે બહુ તારી યાદ કના વિના ગમતું નથી, હા શું કહે સજ કરું ઘરે આવો ને, આ શેરી ભણાવે સજ કરું ઘરે આવો ને, આ શેરી ભણાવી સજ કરું ઘરે આવો ને, જવો રાજુ બાપુ જવો બેસવાની મનાય છે, બે માણા ઉભા થઈ જાઓ ઈલા બે, હાલો હાલો બાપા, હે આવું તારા દેશો ઓરડારી આવો, આવું તારા દેશો ઓરડારી આવો, હે આવું તારા દેશો વાલા ઓરડા ઘેર આવો, આવું તારા દેશો તમને દેશું મેળી ના મોલ, એ વાલા ઘેરે આવો, તમને દેશું મેળી ના મોલ વાલો
રામ ઘરે આવો રે, તમને દેજો મેડી ના બોલ, એ વાલા ઘરે આવો રે, તમને દેજો મેડી ના બોલ, વાલો માં ઘરે આવો રે, આ ફેરી વળાવી સજ કરું ઘરે આવો રે, હાજરી વળાવી સજ કરું ઘરે આવો ને, હા મહેશભાઈ જય હો ઈલાબેન લક્ષ્મીનારાયણ ને જોડી તમને બોલાવે યશોદામાં, હેઠા ઉતરો ને, તમને બોલાવે યશોદામાં, હેઠા ઉતરો ને, મેડા કદમ ને ડાળ, હેઠા ઉતરો ને, જડા કદમ ને ડાળ, હેઠા ઉતરો ને, કાન રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર
રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી, મારી માથે છે યમુના દીની હે દરે ઘેર જાવું ગમતું નથી, મારી માથે છે પાણીની હેલ રે ઘેર જાવું ગમતું નથી, ભજ મન શ્રી રાધે ભજ મન શ્રી રાધે ભજ મન શ્રી રાધે ભજ મન શ્રી રાધે બોલો તમે શ્રી રાધે બોલો તમે શ્રી રાધે ગાવો તમે શ્રી રાધે બોલો તમે શ્રી રાધે હે અમે ગાયો તો આવ્યા આવ્યા ઘેર જાવું ગમતું નથી, અમે ગાયો તો આવ્યા આવ્યા ઘેર જાવું ગમતું હે અમે ગાયો તો આવ્યા આવ્યા ઘેર જાવું ગમતું નથી, અમે ગાયો તો આવ્યા આવ્યા ઘેર જાવું ગમતું હે હવે જોઈ લો વા છરડા ના ખેલ રે ઘેર જાવું ગમતું નથી, પછી જોજો વા છરડા ના ખેલ રે ઘેર જાવું ગમતું નથી, કાન રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી, કાન રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું કરાવી ના આવ્યા ઘેર જાવું ગમતું નથી, અમે રસોઈ કરાવી ના આવ્યા ઘેર જાવું ગમતું નથી, હે અમે રસોઈ કરાવી ના આવ્યા ઘેર જાવું ગમતું નથી, અમે રસોઈ કરાવી ના આવ્યા ઘેર જાવું ગમતું નથી, હે હવે જોઈ લો સાસુ માના ખેલ રે ઘેર જાવું ગમતું નથી, પછી જોજો સાસુ માના ખેલ રે ઘેર જાવું ગમતું નથી, ભજમન શ્રી રાધે ભજમન શ્રી રાધે ભજમન શ્રી રાધે ભજમન શ્રી રાધે ગાવો તમે શ્રી રાધે ભજમન શ્રી રાધે ભજમન શ્રી રાધે ભજમન શ્રી રાધે હે ખમા મારા નંદ જીના લાલ મોરલી ક્યારે વગાડે, હે ખમા મારા નંદ જીના લાલ મોરલી ક્યારે વગાડે, હે ખમા મારા ખમા 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 મારા ખમા 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 મારા નંદ જીના લાલ મોરલી ક્યારે વગાડે, હે ખમા મારા નંદ જીના લાલ મોરલી મારા શયનિ મારા શયન ભુવનમાં મુરે સુતિથિ મારા શયન મુરે સુતિથિ મારા શયન ભુવનમાં હે હાંભળો હાંભળો હો હો હાંભળો મોર દિનો નાદ મોરલી ક્યારે વગાડે, ખમા મારા નંદજી લાલ મોરલી ક્યારે વગાડે,
ઘર રે નીંદર માં જગતી ને જાગે ભૂલી ગઈ ચાંદન ભાર મોરલી તારે વગાડે હે ખમ્મા મારા નંદજી ના લાલ મોરલી તારે વગાડે અહીંયા આપણે રાંદલમાં ના લોટા તેડેલા છે તો જગદંબાને યાદ કરવા હોય ત્યારે જગદંબા માં તું જો ગણી અને જપીએ તિહારા જા હે માડી અખંડ તારા દીવડા બળે હે માં તું પરગટ આપવા માયા
ચાલીને કલ્યાણી રે માં જ્યાં જોવું ત્યાં જોગ માયા રે માં જ્યાં જોવું ત્યાં જોગ માયા મળી પેલા તે જોગ માં જાણી રે માં જ્યાં જોવું ત્યાં જોગ માયા મને પેલા તે મારી રામચંદ્ર ઘેર પર રાણી રે માં ત્યાં જોવું ત્યાં જોગ માયા માયા મા સીતાજી કહે વાણી મોરી માં ત્યાં જોવું ત્યાં જોગ માયા મા કાળી ત્યાં જોવું ત્યાં જોગ માયા રે માં ત્યાં જોવું ત્યાં જોગ માયા કાલીને કલ્યાણી રે માં ત્યાં જોવું ત્યાં જોગ માયા
ગોકુળ આવો ગીરધારી ધીરે ગોકુળ આવો ગીરધારી